This is the lecture number 17, DT-LTI system for the signaling system. DT means discrete time, LTI means linear time invariant system. आपणे जे काही पण वस्तू कंटिन्युअस टाइम माटे परफॉर्म करी छे, नाउ वी नीड टू टॉक अबाउट डिस्क्रीट टाइम सिस्टम. ओके, सो इन दिस चैप्टर फर्स्ट वी विल सी द कॉन्वोल्यूशन फॉर द डिस्क्रीट सिग्नल. सो द फॉर्म्युला फॉर द convolution of the discrete time signal would be y of n is equals to x of n convolution h of n, and that is integration in terms of, we will write here summation x of n, we will change the variable n as a k, જેમ આપણે પહેલામાં ટીના જગ્યાએ ટાઉ વેરિયેબલ મૂક્યો હતો એ પ્રમાણે, અને આને શિફ્ટિંગ આપીશું એચ ઓફ એન માઇનસ કે. જેમ પહેલામાં ટી માઇનસ ટાઉ હતું તો અહીંયા એન માઇનસ કે. જેમ પહેલામાં ટાઉની વેલ્યુ નેગેટિવ ઇન્ફિનિટ ટુ ઇન્ફિનિટી હતી, એમ અહીંયા કેની વેલ્યુ નેગેટિવ ઇન્ફિનિટ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ, એન્ડ ધીસ ઇઝ યોર ફોર્મ્યુલા ફોર ધી ડિસ્ક્રીટ કોન્વોલ્યુશન. ओके, दीज आर दी फोर मेथड फॉर दी कन्वोल्यूशन फॉर दी डिस्क्रीट टाइम. वन इज अ ग्राफिकल मेथड जो आप अत्यारे डिस्कस करीशू, एना पछी छे मैथमेटिकल इक्वेशन्स, पछी छे टेब्युलर फॉर्म एंड मल्टीप्लिकेशन. आ बन्ने एकदम इजी छे, ग्राफिकल समझवा माटे छे अने ए लेंथी छे, बट एनाथी अंडरस्टेन्डिंग सारू थशे. तो लेट्स फर्स्ट सी दी ग्राफिकल मेथड so that we will get the idea about the convolution. એના માટે આપણે પહેલાં એક એક્ઝામ્પલ લઈએ અને એને ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરીએ. ઓકે, સો હિયર ઇઝ ધી એક્ઝામ્પલ. ડિટરમાઇન કન્વોલ્યુશન ગ્રાફિકલી. તમને અહીં આપેલું છે એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 1/3 એન, અને એન એક્ઝિસ્ટ કરે છે 0 થી લઈને 6 સુધી, અધરવાઇઝ 0. એચ ઓફ એન 1 એ એક્ઝિસ્ટ કરે છે -2 થી લઈને 2 સુધી, 0 અધરવાઇઝ. તો આમાં આપણે પહેલાં શું કરીશું, ફર્સ્ટ વી નીડ ટુ પ્લોટ ધીસ ટુ ગ્રાફ. ઓકે, તો આ ગ્રાફને પ્લોટ કરવા માટે ઇક્વેશન ઇઝી છે, એટલે આપણે ડાયરેક્ટલી પ્લોટ કરીએ છીએ. જો થોડું કોમ્પ્લિકેટેડ ઇક્વેશન હોય તો તમારે સેપરેટલી આની વેલ્યુ બનાવવી પડે ટેબલમાં, કે દરેક પોઈન્ટ ઉપર 0, 1, 2, 3, 4, 5, 6 ઉપર કેટલી વેલ્યુના મારે વર્ટિકલ બાર ડ્રો કરવા. તો આને કેવી રીતે પ્લોટ કરીશું, વી વિલ પ્લોટ ઇન ધીસ વે. અહીંયા હું એક વર્ટિકલ લાઈન ડ્રો કરું છું, એના પછી અહીંયા અને એક અહીંયા, 1, 2, 3, 4, 5 એન્ડ 6, અને આ છે આપણું 0. તો ચલો એન બરાબર 0 મૂકવામાં આવે તો શું મળે, તો 0. એન બરાબર 1 મૂકવામાં આવે અહીંયા તો 1/3 અહીંયા ક્યાંક. એન બરાબર 2 મૂકવામાં આવે તો એનાથી ડબલ 2/3. એન બરાબર 3 મૂકવામાં આવે તો 1/3 એટલે 1. અહીંયા હું લખું છું 3/3 અને અહીંયા હું લખું છું 1. ઓકે, એન બરાબર 4 મૂકવામાં આવે તો 4/3. એન બરાબર 5 તો 5/3, સમથિંગ લાઈક હિયર. અને 6 મૂકવામાં આવે તો 6/3 એટલે કે 2. એટલે અહીંયા આગળ વધીશું તો આપણને 2 જોવા મળશે આ એક્સિસ પર. તો આ જે આપણે ગ્રાફ પ્લોટ કર્યો એ ગ્રાફ છે એક્સ ઓફ એન, અને 0 અધરવાઇઝ. એટલે અહીંયાથી આગળ 7 હશે તો પણ 0, 0, 0, 0, અને નેગેટિવ 1 ઉપર પણ 0, નેગેટિવ 2 ઉપર 0, નેગેટિવ 3 ઉપર 0, એન્ડ સો ઓન. બરાબર, તો આ રીતે એક આપણો ગ્રાફ છે એક્સ ઓફ એન. હવે એચ ઓફ એન શું છે, લેટ્સ પ્લોટ એચ ઓફ એન -1, +1, 2, 3, 4, 5, 6, 0, -1, -2, -3 એટસેટ્રા. તો -2 to 2 ઇટ વિલ બી 1. તો -2 ઉપર એની વેલ્યુ સમથિંગ લાઈક 1, -1 ઉપર પણ 1, 0 ઉપર પણ 1, 1 પર પણ 1, 2 પર 1. ઓકે,
माइनस टू 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 अने जीरो अदरवाइज, तो अदरवाइज बधी जगह पर आपणे एने जीरो प्लॉट करी दईशुं। तो आ थई गयुं आपणुं प्लॉटिंग, ओके, के प्लॉट केवी रीते करवा इक्वेशन ने। इक्वेशन प्लॉट थई जाय एटले एने मेथेमेटिकली लखी पण दईशुं। तो एने समथिंग लाइक आ रीते आपणे लखी शकीए, एक्स ऑफ एन जीरो वन बाय थ्री टू बाय थ्री थ्री बाय थ्री फोर बाय थ्री फाइव बाय थ्री सिक्स बाय थ्री, बाकी बधी जगह ज़ीरो अने अहींया एरो छे ज़ीरो पर। आ रीते आ प्लॉट करी दीधो। पछी एच ऑफ एन प्लॉट करी दईए, तो एच ऑफ एन केवू आवशे, वन 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 અને વચ્ચે અહીંયા એરો, માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન અને ટુ। રિમેમ્બર આ એરો રિપ્રેઝેન્ટ કરે છે એન નંબર, એટલે કે આ નંબર અહીંયા એન હોય, અહીંયા એન હોય તો એન બરાબર શું છે એ રિપ્રેઝેન્ટ કરે છે। તો અહીંયા એન બરાબર ઝીરો, તો એના પછી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, આ શું છે તો એન બરાબર અહીંયા ઝીરો વન ટુ થ્રી ફોર, એન બરાબર ફોર ઉપર આની વેલ્યુ છે ફોર બાય થ્રી। એ પ્રમાણે અહીંયા એન બરાબર ઝીરો, આ બાજુ વન ટુ થ્રી, એ રીતે એન બરાબર ઝીરો, માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી, આ માઇનસ ટુ ઉપરની વેલ્યુ છે, આ ટુ ઉપરની વેલ્યુ છે, એવી રીતે। ઓકે ઓકે, તો આટલી વસ્તુ થઈ જાય તો એના પછી આપણે એને શું ડિસાઈડ કરીશું કે રેન્જ ઓફ એન કેટલી, રેન્જ ઓફ એન। હવે આ રેન્જ ઓફ એન કેવી રીતે ડિસાઈડ થાય, તો એક લોઅર લિમિટ હોય અને એક હાયર લિમિટ હોય, તો એને હું આ રીતે લખીશ કે y ઓફ l એટલે લોઅર લિમિટ વિચ ઇઝ x ઓફ l પ્લસ h ઓફ l। તો x ઓફ l એટલે એનો મતલબ કે x ઓફ l અહીંયા લોઅરમાં લોઅર વેલ્યુ કેટલી છે, તો એ ઝીરો છે, એનની એક્સમાં લોઅરમાં લોઅર વેલ્યુ ઝીરો, એચની અંદર લોઅરમાં લોઅર વેલ્યુ એનની, એનની રેન્જ કરીએ છીએ તો આ n ઝીરો માઇનસ વન માઇનસ ટુ, એટલે કે માઇનસ ટુ છે લોઅરમાં લોઅર વેલ્યુ। તો અહીંયા જવાબ મળ્યો લોઅર વેલ્યુ માઇનસ ટુ। પછી આપણે ડિસાઈડ કરીશું વાય ઓફ હાયર વેલ્યુ, આ એચ નથી, આ હાયરનો એચ છે હવે, તો એ આપણે અહીંયા લખીશું એક્સ ઓફ એચ અને પછી એચ ઓફ એચ, બરાબર, એટલે એચની હાયર વેલ્યુ કેટલી છે। તો એક્સ ઓફ એચ એટલે આ એક્સ છે એની હાયર રેન્જ કેટલી છે એનની, તો એ રેન્જ છે ઝીરો, પછી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, તો અહીંયા લખીશું સિક્સ, એચ એચની હાયર વેલ્યુ કેટલી છે, તો અહીંયા ઝીરો હોય વન હોય ટુ, તો અહીંયા આવશે એટ, હાયર વેલ્યુ આઠ અને લોઅર વેલ્યુ માઇનસ ટુ। એનો મતલબ એ થયો કે આપણે આનું કોન્વોલ્યુશન કરીશું તો આ કોન્વોલ્યુશન માઇનસ ટુથી લઈને આઠ ઉપર થશે। તો આપણે માની લઈએ કે આને આપણે શિફ્ટિંગ આપીશું, તો આ જે ગ્રાફ જે છે એ ગ્રાફ આ રીતે થઈ જશે। પછી એ બે યુનિટ પાછળ લઈ જઈએ માઇનસ ટુ ઉપર, તો આ લિમિટ ઝીરો ઉપર આવે, એટલે માઇનસ ટુથી આ તરફ આગળ જઈએ ત્યાં સુધી કોન્વોલ્યુશન નહીં થાય, અને એનાથી આગળ વધીશું પછી કોન્વોલ્યુશન થવાનું સ્ટાર્ટ થશે, કરેક્ટ। એટલે આપણને એ વેલ્યુ ખબર પડી ગઈ કે માઇનસ ટુ ઉપર તો છે જ, અને પછી ક્યાં સુધી રહેશે, તો આ વેલ્યુ જે છે એ આગળ વધતી જાય, તો સિક્સ ઉપર આવે તો કોન્વોલ્યુશન ચાલુ જ રહેશે, સેવન ઉપર આવશે તો પણ ચાલુ રહેશે, એટ ઉપર આવશે તો પણ ચાલુ રહેશે, એટથી આગળ જશે તો બંધ થશે, ઓકે, કારણ કે સિક્સ ઉપર આવશે તો પાછળના બે પોઈન્ટ હશે ને, એટલે આપણે આ રીતે ડાયરેક્ટલી અહીંયા લિમિટ નક્કી કરી શકીએ માઇનસ ટુથી લઈને એટ સુધી। પછી ડિસાઈડ કરીશું રેન્જ ઓફ કે, રેન્જ ઓફ કે, તો રેન્જ ઓફ કે જે છે એ સેમ એઝ એક્સ ઓફ કે, એટલે આ રેન્જ ઓફ કે કઈ છે, તો આની વાત છે કે આપણે આ મૂકી દઈએ ઇક્વેશન, તો એમાં કેની કેટલી વેલ્યુ લેવી, તો આના જેટલી જ લઈ લેવાની, ઝીરોથી લઈને સિક્સ એક્સ ઓફ કે, અને એ ઝીરોથી લઈને સિક્સ જ આવશે આ રીતે, બરાબર, અને ધેટ ઇઝ અહીંયા એ કેટલી છે ઝીરોથી લઈને સિક્સ સુધી એક્સ ઓફ કે, આમાં તમે એક્સ ઓફ એન છે એની જગ્યાએ એક્સ ઓફ કે મૂકી દો તો તમને કેટલી મળે, અને આ જ રેન્જ હોય છે એ તમે એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો સેમ એઝ એક્સ ઓફ કે
that means 0 to 6 કારણ કે 0 to 6 જ આપણો x ઓફ n એક્ઝિસ્ટ કરે છે ઓકે તો હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ કન્વોલ્યુશન પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરીએ તો y ઓફ n સિગ્મા x ઓફ k જો વેરિયેબલ બદલી દીધો છે x ઓફ k h ઓફ n માઇનસ k અને એની લિમિટ કેટલી રહેશે એ બહુ મહત્વનો પ્રશ્ન છે તો એની લિમિટ જે છે એ છે k k ઇક્વલ ટુ તો એ આ લિમિટ આવશે માઇનસ 2 ટુ 8 સોરી આ k છે તો k આ આવશે રેન્જ ઓફ k તો આ છે ને 0 થી 6 બરાબર આ જે છે માઇનસ 2 થી લઈને 8 સુધી છે તો એને પરફોર્મ કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો કેવી રીતે પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરીશું આ રીતે y ઓફ માઇનસ 2 સિગ્મા k ઇક્વલ ટુ 0 ટુ 6 x ઓફ k એ તો આપણે વેરિયેબલ જ રાખીશું કારણ કે k ની તો આપણે અહીંયાથી લિમિટ મૂકવાની છે h ઓફ n આ n છે જુઓ n ના જગ્યાએ માઇનસ 2 મૂકે છે તો n ના જગ્યાએ હું અહીંયા મૂકીશ માઇનસ 2 અને k એઝ ઇટ ઇઝ બરાબર તો y ઓફ 2 મારે જોઈએ છે તો હવે આનું સમેશન કેવી રીતે કરવાનું સમેશન જે છે એ k ઇક્વલ ટુ 0 ટુ 6 એટલે તમારે પહેલાં k બરાબર 0 લેવાનું તો અહીંયા શું બને x ઓફ 0 આની અંદર શું બને k બરાબર 0 તો h ઓફ માઇનસ 2 પછી ગ્રાફ જોવાનું અથવા આ ઇક્વેશન જોવાનું જે કંઈ પણ તમને યોગ્ય લાગે તો x ઓફ 0 શું છે અહીંયા દેખાય છે 0 અને અહીંયા 0 મૂકવાથી x ઓફ માઇનસ 2 તો માઇનસ 2 પર કેટલું છે 1 અને એ ના ખબર પડે તો આ રીતે પણ જોઈ શકાય x ઓફ 0 શું છે 0 h ઓફ 0 શું છે h ઓફ માઇનસ 2 છે 1 તો એ બે વેલ્યુ મૂકવાથી આપણને ગુણાકાર જે મળે છે એ 0 જ મળવાનું છે કારણ કે અહીંયા વેલ્યુ 0 છે ઓકે પછી આગળ વધીએ આનાથી કે k ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો x ઓફ 1 તો x ઓફ 1 શું છે 1/3 ઓકે અહીંયા k બરાબર 1 મૂકી દો તો h ઓફ માઇનસ 3 તો h ઓફ માઇનસ 3 તો છે જ નહીં 0 h ઓફ માઇનસ 3 0 તો એ પણ જવાબ નથી મળવાનો તો તમે આને ભૂલી જાઓ અત્યારે x ઓફ k ને આના ઉપર ધ્યાન આપો કે હું અહીંયા 0 થી લઈને 6 સુધી મૂકું વેલ્યુઝ તો મને બધી જ વેલ્યુ અહીંયા h ઓફ n માં જોવાની એ બધી જ વેલ્યુ મને જે મળે છે એ બધી 0 મળે છે ફરીથી રિપીટ કરું છું અહીંયા h ઓફ 3 મૂકી જુઓ તો શું બને માઇનસ 5 તો અહીંયા માઇનસ 5 અહીંયા જોવાનું 0 જ છે બરાબર તો આ શિફ્ટેડ વેવફોર્મ છે તમને ખબર છે કે h ઓફ k આવું હોય એને આમ કરીને આમ શિફ્ટ કરવું પડે પછી એને આમ નેગેટિવ ઇન્ફિનિટીથી પોઝિટિવ ઇન્ફિનિટ લાવવું પડે એ ભૂલી જાઓ કારણ કે એ વસ્તુ અહીંયા પરફોર્મ થઈ જાય છે વેલ્યુની અંદર એટલે અહીંયા આપણે y ઓફ માઇનસ 2 વખતેની વાત કરીએ છીએ y ઓફ માઇનસ 2 વખતે તો અહીંયા આ વેવફોર્મ અહીંયા આવી જશે માઇનસ 2 વખતે અને ત્યાં આવી જાય પછી વેલ્યુ મૂકવાની છે તો તમારે એ કંઈ વિચારવાનું નહીં જસ્ટ એટલું વિચારો કે અહીંયા કેની વેલ્યુ આપણે જે મૂકી છે એ અને એ કેની વેલ્યુ મૂકવાથી આપણું જે આ ઓરિજિનલ એચ છે જે આ વેવફોર્મ છે એની સાપેક્ષે કેવું બિહેવિયર છે એ જ ખાલી જોવાનું છે બરાબર એટલે હું અહીંયા આ રીતે પ્લોટ કરી શકું કે આ જે અત્યારે ફોર્મ્યુલા મેં ડ્રો કર્યું છે એટલે ગ્રાફ એ એચ ઓફ એન માઇનસ કે છે અને અત્યારે આપણું આ એચ છે તો એનું સેન્ટર કયું છે અહીંયા અને આને કહેવાય એન બરાબર 0 પોઈન્ટ આને કહેવાય એન પ્લસ 2 પોઈન્ટ અને આને કહેવાય એન માઇનસ 2 પોઈન્ટ એન કરતાં બે સ્ટેપ આગળ એન કરતાં બે સ્ટેપ પાછળ પણ આપણે આ બધું લખવાની જરૂર નહીં પડે કારણ કે ડિસ્ક્રિટમાં છીએ આપણે એટલે ઓલરેડી ડિસ્ક્રિટમાં બધું કાઉન્ટમાં જ થતું હશે કરેક્ટ તો અહીંયા આપણે શું કર્યું એન બરાબર માઇનસ 3 ઉપર લાવી દીધું
અને આના જગ્યાએ હું એન બરાબર માઇનસ ટુ ઉપર પણ લાવ્યો હોત આવ્યો ફોર્મને તો પણ આ પહેલો જે બાર છે અહીંયા હોત અને અહીંયાથી આનું ગુણાકાર ઝીરો આનો આની સાથે ગુણાકાર ઝીરો આનો આની સાથે ઝીરો 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 એ ઝીરો જ આવત એટલે આપણે શું કરવાનું ગ્રાફિકલ મેથડ છે પણ આપણે આ મેથડને ઇઝી બનાવવા માટે શું કરીશું આની અંદર કેની વેલ્યુ મૂકી આમાંથી કિંમત મૂકીશું એચ ઓફ એનમાંથી જ કિંમત મૂકીશું અત્યારે હાલ હું શું પરફોર્મ કરું છું વાય માઇનસ ટુ તો એનો મતલબ એ થાય કે મારું વેવફોર્મ અહીંયા માઇનસ ટુ ઉપર છે અને પછી એની વેલ્યુ તો એ બધી જ વેલ્યુ ઝીરો જ છે બધી જ વેલ્યુ ઝીરો છે ઓકે અહીંયા આ દેખાય છે એ પ્રમાણે બધી જ વેલ્યુ અહીંયા ઝીરો છે કેવી રીતે ડિસાઈડ કર્યું આના ઉપરથી જ અહીંયા માઇનસ અહીંયા ઝીરો મૂકી દો કેટલા આવે એચ ઓફ માઇનસ ટુ હા એચ ઓફ માઇનસ ટુ વન છે પણ એ દરમિયાન અહીંયા એક્સ ઓફ ઝીરો મૂકી દો તો એક્સ ઓફ ઝીરો શું છે ઝીરો તો એ પદ ઝીરો આપે છે એના પછી વનથી લઈને સિક્સ સુધી જાઓ તો આની વેલ્યુ તો છે એક્સ ઓફ વન ટુ થ્રી બધી વેલ્યુ છે અરે આ બધી વેલ્યુ આની એચની વેલ્યુ બધી જગ્યાએ ઝીરો છે અને એ આપણને ક્યાંથી ખબર પડી આની અંદર વેલ્યુ મૂકવાની અને આ ગ્રાફ જોવાનો અધરવાઇઝ આ ઇક્વેશન જોવાનું વોટ એવર યુ પ્રિફર બરાબર હવે હું અહીંયા પરફોર્મ કરું વાય ઓફ માઇનસ વન તો શું આવે છે તો અગેન અહીંયા આપણે એનું ઇક્વેશન લખવું પડશે તો ઇક્વેશન જે છે એ કંઈક આ રીતે બનશે સેમ કે ઇક્વલ્સ ટુ ઝીરો ટુ સિક્સ એક્સ ઓફ કે એચ ઓફ એન માઇનસ વન એન માઇનસ કે છે ને આપણું ઇક્વેશન એન માઇનસ કે છે તો એનના જગ્યાએ માઇનસ વન માઇનસ કે બરાબર તો એ પરફોર્મ કરીએ ચાલો એક્સ બરાબર ઝીરો તો અહીંયા શું થાય એક્સ ઓફ ઝીરો ચલો અને એકવાર લખી દઉં એટલે તમને ખ્યાલ આવે એક્સ ઓફ ઝીરો એચ ઓફ શું થાય ઝીરો મૂકી દઉં તો માઇનસ વન કરેક્ટ પછી એક્સ ઓફ વન એચ ઓફ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ પછી એક્સ ઓફ ટુ એન કે બરાબર ટુ લીધા તો એચ ઓફ માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ થ્રી એક્સ ઓફ કે બરાબર થ્રી લીધા તો એચ બરાબર માઇનસ વન માઇનસ થ્રી માઇનસ ફોર એક્સ ઓફ ફોર તો એચ ઓફ માઇનસ ફાઇવ એક્સ ઓફ ફાઇવ તો એચ ઓફ માઇનસ સિક્સ એક્સ ઓફ સિક્સ એચ ઓફ માઇનસ સેવન અને એક્સ ઓફ સેવન નહીં લખું કારણ કે ઝીરોથી છ સુધી જ છે એટલે એક્સ ઝીરો થઈ ગયો એક્સ સિક્સ થઈ ગયો એટલે ઝીરોથી સિક્સ સુધીના આપણે એક્સ લખી દીધા અને એની બાજુમાં જેવા એચ આવતા હતા એ લખી દીધા હવે એમની વેલ્યુ મૂકીએ એક્સ ઓફ ઝીરો શું છે ઝીરો ગ્રાફ ઉપરથી ઓરિજિનલ જ ગ્રાફ શિફ્ટિંગ વિફ્ટિંગ કંઈ નહીં એચ ઓફ માઇનસ વન કેટલા હતા એચ ઓફ માઇનસ વન અહીંયા આ જ ગ્રાફ જોવાનો વન લખી દીધા પછી એક્સ ઓફ વન કેટલા છે વન બાય થ્રી એચ ઓફ માઇનસ ટુ ક્યાં છે અહીંયા એચ ઓફ માઇનસ ટુ અહીંયા કેટલા છે વન લખી દીધા એક્સ ઓફ ટુ કેટલા છે એક્સ ઓફ ટુ ટુ બાય થ્રી એક્સ ઓફ ટુ ટુ બાય થ્રી એની બાજુમાં એચ ઓફ માઇનસ થ્રી એચ ઓફ માઇનસ થ્રી ઝીરો હવે તમને ખ્યાલ આવે કે એચ ઓફ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ માઇનસ સિક્સ માઇનસ સેવન એ બધા અહીંયા ઝીરો છે તો પાછળના બધા જ પદ ઝીરો નથી લખતો આ ઝીરો હતું આ વન બાય થ્રી અને આ ટુ બાય થ્રી એટલે કેટલું બન્યું ટુ પ્લસ વન થ્રી બાય થ્રી દેટ મીન્સ વન એટલે અહીંયા જવાબ આવશે વાય ઓફ માઇનસ વન બરાબર વન ક્લિયર ઓર નોટ બરાબર આ રીતે હવે વાત કરીએ વાય ઓફ માઇનસ ટુ થઈ ગયું વાય ઓફ માઇનસ વન થઈ ગયું વાય ઓફ ઝીરો તો હવે વાત કરીએ વાય ઓફ ઝીરોની તો જુઓ જરા વાય ઓફ ઝીરો સિગ્મા કે ઇક્વલ ટુ ઝીરો ટુ સિક્સ એક્સ ઓફ કે એચ ઓફ એન આ એન છે યાદ રાખજો આ એન છે હિયર ઇટ ઇઝ આપણે અહીંયા એન છે તો અહીંયા એનની વેલ્યુ શું આવે ઝીરો તો ઝીરો માઇનસ કે એટલે અહીંયા માઇનસ કે બરાબર તો ફરીથી હું આ જ સ્ટેપ લખીશ
के एक्स ऑफ जीरो एच ऑफ, हमें यहाँ बदला से शू आ के तो जीरो, पची एक्स ऑफ वन तो एच ऑफ माइनस वन, एक्स ऑफ टू तो एच ऑफ माइनस टू, एक्स ऑफ थ्री तो एच ऑफ माइनस थ्री, एक्स ऑफ फोर तो एच ऑफ माइनस फोर, एक्स ऑफ फाइव तो एच ऑफ माइनस फाइव, एक्स ऑफ सिक्स तो एच ऑफ माइनस सिक्स। क्या मैं फटाफट मुकी दीदा कहाँ अँ के नहीं है माइनस के, एट जे के वेल्यू अँ मूकू यानी माइनस एच में आए, जीरो तो जीरो, वन तो माइनस वन, टू तो माइनस टू, थ्री तो माइनस थ्री, सिक्स तो माइनस सिक्स। चलो वेल्यू मूकी, एक्स ऑफ जीरो मैंने खबर है जीरो, एक्स ऑफ वन मैंने खबर है वन बाय थ्री, पर एच ऑफ माइनस वन, एच ऑफ माइनस वन तो वन है, एक्स ऑफ टू मैंने खबर है टू बाय थ्री, एच ऑफ माइनस टू वन, एच ऑफ माइनस टू वन, एना पछी एक्स ऑफ थ्री, थ्री बाय थ्री पर एच ऑफ माइनस थ्री जीरो, अने हवे थी लईने बधा पछी जीरो, હવે એચ ઓફ માઇનસ થ્રી, માઇનસ ફોર, માઇનસ ફાઇવ બધા ઝીરો. એટલે જુઓ આમાં જે આપણે એમ શિફ્ટ કરીએ છીએ ને આ એની જ વાત છે. વાય ઓફ ઝીરો એટલે અહીંયા આવી ગયું હોય, વાય ઓફ માઇનસ વન હતું એટલે એ અહીંયા આવી ગયું હોય, એનું આ જે સેન્ટર હતું એ અહીંયા આવી ગયું હોય, પણ આપણે એ એમાં જવાની જરૂર નથી, ડાયરેક્ટલી અહીંયા થઈ જશે. અને જો તમને ગ્રાફિકલી જોવું પણ હોય તો શું કરવું પડે, એનો આઈડિયા શું, ગ્રાફ ડ્રો કરીને કરવું હોય તો ગ્રાફ ડ્રો કરીને અહીંયા કરવું હોય તો તમારે આ જે ઇક્વેશન છે એને માઇનસ ટુ પર મૂકવું પડે, પછી આ આ આટલો ગ્રાફ જે છે એને કાપી લેવાનો. આવું એક ડ્રોઈંગ ઇઝીલી કરવું હોય તો નોટબુકમાં તમારે આટલા ડ્રોઈંગને કાપી લેવાનો, પછી એ કાપીને એટલો ટુકડો આ રીતે ખસેડતું જવાનું, માઇનસ ટુ, માઇનસ વન, માઇનસ વન, ઉપર નીચે ગુણાકાર કરો, સમેશન કરો, જવાબ મળી ગયો, સાચવી રાખો જવાબ, એક સ્ટેપ આગળ આવો. આ રીતે ઉપર નીચે ગુણાકાર કરો, નંબર વાઇઝ સાચવી રાખો, ગુણાકારને એડિશન કરો, એ ગુણાકાર સાચવી રાખો, જવાબને સેવ કરી દો, એક યુનિટ આગળ વધો, ઉપર નીચે બધાનો ગુણાકાર કરો, એડિશન કરી દો, જે જવાબ મળ્યો સાચવી રાખો, વન ઉપર આવી જાઓ, ઉપર નીચે બધાનો ગુણાકાર કરી દો, સમિશન કરી દો, જે જવાબ આવ્યો સાચવી રાખો, એમ એમ કરતાં કરતાં આગળ વધતા જાઓ. આ તમારું પ્યોર ડિસ્ક્રીટ કોન્વોલ્યુશન થયું એમ કહેવાય, બરાબર. તો હવે અહીંયા શું બને છે, વન બાય થ્રી, વન બાય થ્રી, પછી ટુ બાય થ્રી, પછી સોરી અહીંયા એક ભૂલ છે, ટુ બાય થ્રી ઇન્ટુ ઝીરો ઝીરો આવે, તો વન બાય થ્રી પ્લસ ઝીરો, વન બાય થ્રી, તો તમારો જવાબ કેટલો આવશે, વન બાય થ્રી, અને અહીંયા વન બાય થ્રી પ્લસ ટુ બાય થ્રી એટલે અહીંયા વન આવશે, એટલે વાય ઓફ ઝીરો તમને મળી ગયા વન. સોરી ફોર ધેટ પ્રીવિયસ મિસ્ટેક, વાય ઓફ ઝીરો. હવે આના પછી આપણે પરફોર્મ કરીશું વાય ઓફ વન, બરાબર. તો શું કરીશું અહીંયા, કે બરાબર ઝીરોથી લઈને સિક્સ સુધી, એચ સોરી એક્સ કે એચ એન માઇનસ કે, એન કેટલા છે, વન માઇનસ કે. તો હવે એક સેટ બનાવી દઈએ કે એક્સ ઓફ ઝીરો, હવે હું કૌંસ પણ નથી કરતો સ્પીડ થોડી વધારવા માટે, એચ વન માઇનસ કે એટલે શું આવે, વન, એક્સ ઓફ વન તો વન માઇનસ વન એટલે એચ શું આવે, ઝીરો, એનો મતલબ એ થયો કે એક સ્ટેપ પાછળ, તો એક્સ ઓફ ટુ એચ ઓફ વન, એક્સ ઓફ થ્રી એચ ઓફ ટુ, એક્સ ઓફ ફોર એચ ઓફ થ્રી, એક્સ ઓફ ફાઇવ એચ ઓફ ફોર, એક્સ ઓફ સિક્સ એચ ઓફ ફાઇવ. હવે વેલ્યુ મૂકી દઈએ, એક્સ ઓફ ઝીરોની તો ઝીરો છે જ, એક્સ ઓફ વનની વન બાય થ્રી એચ ઓફ ઝીરો, હવે મને યાદ છે કે વન છે, એક્સ ઓફ ટુ ટુ બાય થ્રી છે, એચ ઓફ વન મને યાદ છે વન, એક્સ ઓફ થ્રી કેટલા હતા, થ્રી બાય થ્રી, એચ ઓફ ટુ મને ઓ વેઇટ અ મિનિટ મેં ભૂલ કરી, વન માઇનસ કે એવું છે, એટલે અહીંયા વન, તો અહીંયા વન માઇનસ વન ઝીરો, કરેક્ટ. પછી ટુ, તો વન માઇનસ ટુ એટલે અહીંયા આવશે માઇનસ વન. ફરીથી એકવાર ચેક કરી લઈએ, અહીંયા ઝીરો કે બરાબર, તો અહીંયા વન માઇનસ ઝીરો એટલે વન, પછી એક્સ ઓફ વન એચ ઓફ વન, તો વન માઇનસ વન એટલે ઝીરો, વન માઇનસ ટુ તો માઇનસ વન, થ્રી
तो 1 माइनस 3 એટલે માઈનસ 2, 4 तो 1 माइनस 4 એટલે માઈનસ 3, 5 1 माइनस 5 એટલે માઈનસ 4 અને 6 1 माइनस 6 એટલે માઈનસ 5. This is the correct answer. तो અહીંયા પહેલું 0 થઈ ગયું, x1 1 by 3 છે, h of 0 1 છે, x of 2 2 by 3 છે, h of minus 1 1 છે, correct. x of 3 3 by 3 છે, h of minus 2 એ 1 છે, મને ખ્યાલ છે, અને x of 4 whatever it is h of minus 3 0 છે, એના પછીનું બધું 0 બરાબર. અહીંયાથી મેં પ્લોટ કર્યું minus 1 minus 2, તો હવે તમને આનો આન્સર મળશે 1 by 3 plus 2 by 3 plus 1, એટલે કે 1 by 3 plus 2 by 3 1, 1 plus 1 2, તો y of 1 તમને મળી ગયા 2. તો આવી રીતે તમારે બધાએ પરફોર્મ કરવાના છે, અને એ રીતે તમે પરફોર્મ કરશો તો તમને જે આન્સર મળશે હું હવે લખી દઉં છું અહીંયા. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. તો જ્યારે તમે કમ્પ્લીટ કરશો આનું કેલ્ક્યુલેશન તો તમને કંઈક આવું જોવા મળશે. વાય ઓફ 1 2, વાય ઓફ 2, વાય ઓફ 3, વાય ઓફ 4, 5, 6, 7, 8, 8 સુધી જ જવાનું. કેમ? કારણ કે આપણે આ લિમિટ નક્કી કરી લીધી છે, વાય ઓફ લોઅર એન્ડ વાય ઓફ હાયર, માઇનસ 2 ટુ 8. એટલે આપણે પહેલાં અહીંયા માઇનસ 2 પરફોર્મ કર્યું, પછી માઇનસ 1, 0, એના પછી 1 બરાબર, અને પછી 2, 3, 4. એટલે તમે જોઈ શકો છો કે દરેક માટે તમારે આવી વેલ્યુ ગણવી પડે, માઇનસ 2 થી લઈને 8 સુધી, એટલે કેટલી થઈ 10 કિંમતો તમારે આવી ગણવી પડે. અને આમાં આપણું સેન્ટર કયું રહેશે? તો આ વાય ઓફ 0, આ આપણો એરો રહેશે. તો હવે આને હું લખું છું અહીંયા ફોર્મ્યુલાના ટર્મ્સમાં લખું છું કે વાય ઓફ એન, એટલે કે મારો આઉટપુટ, તો અહીંયા હતું વાય ઓફ માઇનસ 2 વખતે 0, વાય ઓફ માઇનસ 1 વખતે 1 બાય 3, વાય ઓફ 0 વખતે 1, વાય ઓફ 1 વખતે 2, પછી 10 બાય 3, 5, 20 બાય 3, 6, 5, 11 બાય 3. અને આમાં વાય આ શું હતું? માઇનસ 2, માઇનસ 1 અને વાય ઓફ 0 આ 1, એટલે આ તમારો એરો હતો, આ થઈ ગયું. અને હવે આને આપણે પ્લોટ કરવું હોય તો આવી રીતે પ્લોટ કરી શકીએ. ઝીરો, 1, 2, 3, આઈ થિંક 5, 6, આ રીતે નહીં થાય, હું જરા એને અહીંયા ડ્રો કરું, સ્કેલ નાનો કરવો પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, માઇનસ 1, માઇનસ 2. ચલો અહીંયા શું છે? 0, 1 બાય 3, ટાઈની 1 બાય 3, 1 ક્યાંક અહીંયા લખતો જાઉં છું, પછી 2, એના કરતાં ડબલ આવે પણ સ્કેલ પ્રમાણે ડ્રો નથી કરતો કારણ કે હજુ તો 11 બાય 3 સુધી જવાનું છે, પછી 10 બાય 3, 10 બાય 3 2 કરતાં તો વધારે જશે, 10 બાય 3, 5, 10 બાય 2 હોત તો 5 આવે, એટલે એના કરતાં થોડું વધારે, પછી 20 બાય 3, 20 બાય 3 5 કરતાં તો વધારે જશે, કરેક્ટ, પછી 6 એટલે કે ક્વાઇટ સડન, 5 કરતાં થોડું ઉપર, આના કરતાં થોડું નાનું, 6, 5, 5 ના જેટલું એક્ઝેક્ટલી 5, પછી 11 બાય 3 એટલે ઘણું નાનું બનશે, 11 બાય 3 સમથિંગ લાઈક હિયર, અને પછી આના પછી એક પોઈન્ટ છે, એ છે 2, વાય ઓફ 8 ઇઝિકલ ટુ 2, જે મેં અહીંયા લખ્યું નથી, તમે સમજી શકો છો, 2, તો આ 1 છે, આ 2 છે, તો અહીંયા 2, કરેક્ટ. તો આ ડિસ્ક્રીટ કોન્વોલ્યુશન થઈ ગયું. હવે આ કોન્વોલ્યુશન કોનું કોનું છે જરા જુઓ, કે આ આવો એક ગ્રાફ હોત મારી જોડે કન્ટિન્યુઅસમાં, અહીંયા એક પ્લોટ કરું છું કે મારી જોડે આવો એક ગ્રાફ હોત કન્ટિન્યુઅસમાં, જે કન્ટિન્યુઅસ વેલ્યુ વધતી હોત, પછી સમથિંગ લાઈક આવું હોત મારી જોડે, કે આ થઈ ગયું તમારું એક્સ ઓફ ટી, હવે હું અહીંયા એચ ઓફ ટી અને એચ ઓફ ટી માઇનસ ટાઉ બંને પ્લોટ કરું છું, સમથિંગ લાઈક ધીસ. તો એ અહીંયા દૂરથી શિફ્ટ થઈને આ બાજુ કોન્વોલ્યુટ કરે, તો એને હું અહીંયા કંઈક આ રીતે લખું છું, જે આ બાજુ આવે, તો આનો ગ્રાફ કેવો બને અહીંયા? તો આના ઉપર જે એન્વેલોપ બને ને એના જેવો, અને ક્યાંથી ક્યાં? તો માઇનસ 2,
આ માઇનસ ટુ છે તો અહીંયા માઇનસ ટુ, અને અહીંયા સિક્સ હતું તો એના કરતાં બે પોઈન્ટ વધારે એટલે એઈટ. તો અહીંયાથી અહીંયા આ રીતે આવત, પછી આ રીતે ઉપર જાત અને આમ નીચે આવત અને આ રીતે વધત. આ કન્ટિન્યુઅસ કેસ થયો. એટલે ખરેખર મેં લાસ્ટ ટાઈમ તો કેવી રીતે આ ડિસ્કસ કર્યું હતું કે પહેલાં મેં એમને ડિસ્ક્રીટ શીખવાડ્યું હતું અને પછી કન્ટિન્યુઅસ, પણ આ વખતે મેં તમને પહેલાં કન્ટિન્યુઅસ શીખવાડવાની કોશિશ કરી છે બીકોઝ પહેલાં એ શીખવું જરૂરી છે, કારણ કે પછી આ ઓવરઓલ કોન્સેપ્ટ ક્લિયર થશે. એટલે હવે તમને આસાનીથી ખબર પડશે કે હું આ જ કન્ટિન્યુઅસ સિગ્નલ હોય મારી પાસે અને જો હું એના ટુકડા પાડી દઉં આવી રીતે સમથિંગ લાઈક, તો મને અહીંયા પણ આવા ટુકડા જ મળે, અને જેટલા હું ટુકડા વધારે પાડું, જેટલું હું સિગ્નલને વધારે ડિસ્ક્રીટ બનાવું, એટલું સિગ્નલ કન્ટિન્યુઅસ બનતું જાય. સિગ્નલને જેટલું વધારે ડિસ્ક્રીટ કરીએ એટલું આ સિગ્નલ કન્ટિન્યુઅસ બને. પણ તમે આ કન્ટિન્યુઅસમાં આ પ્રોસેસ ના સમજી શકો જે હવે તમે અહીંયા સમજાશો. આ પ્રોસેસ આ ફોર્મ્યુલાથી હવે આ ઇન્ટિગ્રેશનનો મતલબ તમને હવે સમજવામાં આવે કે પહેલાં તમારે કોઈ એક જગ્યા ઉપર ગ્રાફને શિફ્ટ કરવાનું, પછી સિગ્મા કરવાનું. તો કન્ટિન્યુઅસમાં વિચારો તો શું કરવાનું, ઇન્ટિગ્રેશન કરવાનું, એટલે એનો મતલબ ઓવરલેપ થતો એરિયા. પછી એ ગ્રાફને સ્લાઇટ શિફ્ટ કરવાનું, અહીંયા આપણે એક યુનિટ શિફ્ટ કરીએ છીએ, કન્ટિન્યુઅસમાં સ્લાઇટ એ ગ્રાફને શિફ્ટ કરવાનો. પછી શું, સમેશન, એટલે પાછું એનું સમેશન. એટલે આ બધી વસ્તુ આપણે એ જ કરીએ અહીંયા, અને એની જ આ વેલ્યુ આપણે અચીવ કરી કે આ ગ્રાફ હતો એને અહીંયા મૂકી દીધો, એક સ્ટેપ ખસેડીએ ઉપર નીચે, એક 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 પદનો ગુણાકાર કરીએ, ગુણાકાર થઈ ગયા પછી બધા પદનું એડિશન કરીએ, પછી એડિશન પૂરું થઈ જાય, જવાબ મળી જાય, પછી એક સ્ટેપ આ બાજુ આવીએ, ઉપર નીચે ઈચ અને એવરી પદનો ગુણાકાર કરીએ, અને ગુણાકાર પૂરો થાય એટલે એ બધા જ ગુણાકાર થયેલા પદનો સરવાળો કરીએ, છેલ્લે જે સરવાળો મળે એનું આપણે એડિશન કરીએ, પછી પાછા એક સ્ટેપ આગળ વધીએ, ઉપર નીચેના બધા જ પોઈન્ટ બાય પોઈન્ટ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરીએ, એ બધી જ મલ્ટિપ્લિકેશનવાળી વેલ્યુને એડિશન કરીએ, જે જવાબ આવે એને સેવ કરીએ અને આગળ વધીએ. એટલે અહીંયા આપણે એ જ કર્યું છે. જુઓ, એક જગ્યાએ ખસી ગયા, પછી ઉપર નીચેના બધા પોઈન્ટનું મલ્ટિપ્લિકેશન કર્યું, મલ્ટિપ્લિકેશન પૂરું થયું પછી બધાનું એડિશન કર્યું, એડિશન કરીને જે જવાબ આવ્યો એને સેવ કર્યો, પછી એક જમ્પ આગળ કર્યો, વેવફોર્મને આગળ શિફ્ટ કર્યું, શિફ્ટ કરી અને પછી બધાના પેર લીધા એટલે ઉપર નીચે જે જે ક્રોસ થતા હતા, ઓવરલેપ થતા હતા, એ બધાનો ગુણાકાર કર્યો, એ બધાના ગુણાકાર કરીને જે ગુણાકાર મળ્યો એ ગુણાકારવાળા બધા જવાબનું એડિશન કર્યું, અને એડિશન કરીને છેલ્લે અંતે જે જવાબ મળ્યો એને સેવ કર્યો, પછી એ જે વેવફોર્મ હતું એને એક સ્ટેપ જમ્પ મારીને આગળ લાવ્યા, પછી પાછી ફરીથી પ્રોસેસ કરી. એટલે હવે તમને કોન્વોલ્યુશનનો આ એક્ઝામ્પલ પરથી ક્લિયર આઈડિયા થશે કે કોન્વોલ્યુશન શું છે. કોન્વોલ્યુશન એ શિફ્ટિંગ પણ થતું જાય અને ઓવરલેપ થતો એરિયા એડ પણ થતું જાય અને આગળ વધતું જાય. એટલે મલ્ટિપ્લિકેશન છે, ઓવરઓલ એડિશન છે, અને એ પણ નેગેટિવ ઇન્ફિનિટીથી પોઝિટિવ ઇન્ફિનિટી સુધી એક વેવફોર્મ શિફ્ટ થાય અને એક વેવફોર્મ સ્ટેડી રહે. એટલે આ એ ટાઈપનો એ કોન્સેપ્ટ છે, બરાબર. તો હું તમને એક હોમવર્ક માટે હવે આપીશ એક્ઝામ્પલ, બરાબર, જે તમારે કોન્વોલ્યુટ કરવાનું રહેશે. એ હું તમને કાલે જ એક એસાઇનમેન્ટમાં આપી દઈશ. બટ અપ ટુ નાવ હિયર વી વિલ સ્ટોપ અવર લેક્ચર.